હવે વાત કરીએ બનાસકાંઠાની. અગાઉ વાવ ધારાસભ્ય ખેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદ ખાનગી દવાખાને દાખલ કરેલ હતા ત્યારે તેમના કાર્યકર્તાઓ દ્વારા તેમના લાંબા આયુષ્ય માટે હોમ હવન કરેલો હતો. તે જ રીતે દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના લાંબા આયુષ્ય માટે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા હવન કરવામાં આવ્યો હતો. કોરોના મુક્ત અમીરગઢ તાલુકામાં પ્રથમ કેસ દેખાતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને આવતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે અમીરગઢ કોંગ્રેસ સમિતિના ધારાસભ્યના લાંબા આયુષ્ય ઇકબાલગઢના બનાસ નદીના કાંઠે આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દાંતા વિધાનસભાના ધારાસભ્ય કોરોનાના સમયે સતત પોતાના વિસ્તારમાં લોકો સાથે સંપર્કમાં હોવાથી સંક્રમિત થયા હતા અને હાલ ઈશ્વરની કૃપાથી તેમની તબિયત સુધારા ઉપર છે અને ટૂંક સમયમાં લોકોની સેવા કરવા લોકોની વચ્ચે હશે. ઈશ્વર તેમને કોરોના મુક્ત બનાવે અને એમનું આયુષ્ય વધે તે માટે અમે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મંદિરમાં હવનનો કાર્યક્રમ કર્યો છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.